तो विद्यार्थी मित्रों हवे संभावना स्वाध्यायमां हेतुलक्षी आगळ समझ के कोई पण घटना ए ने पूरक घटना ની સંભાવના સંકેતમાં સેના વડે દર્શાવવા. ઘટના એ ની સંભાવના હોય તો પી એ વડે દર્શાવવા, પણ ઘટના એ ની પૂરક ઘટના એની સંભાવના પી એ બાર વડે દર્શાવવા. તો આ છે ઘટના एनी संभावना. तो घटना ए एनी पूरक घटना नी संभावना. आ बन्ने संज्ञा कोना माटे छे फरी एक वक्त आ कहेवाय घटना एनी संभावना, आ कहेवाय घटना एनी पूरक घटना एनी संभावना. हवे आ बन्ने ना संबंध ने दर्शावते एक नियम छे. कोई पण घटना नी संभावना अने एनी पूरक घटना नी संभावना एनो सर्वाळो हमेशा एक ज थाय. कोई पण घटना नी संभावना अने तेनी पूरक घटना ની સંભાવના નો સરવાળો હંમેશા એક થાય. આ કહેવા શું માંગે છે? માની લો કે કોઈ વર્ગ એવો છે કે જેમાં કુલ 50 વિદ્યાર્થી છે. આ 50 વિદ્યાર્થીમાંથી 10 વિદ્યાર્થી ધારો કે નાપાસ થયા અને 40 વિદ્યાર્થી ધારો કે પાસ થયા. ઓકે, ચલો હવે નાપાસ થયા વિદ્યાર્થી એની સંભાવના શોધ. તો ઘટનાના પરિણામ 10 ભાગ્યા કુલ 50. આ કહેવાય ઘટના એની સંભાવના. હવે એની પૂરક ઘટના આ થઈ, વિદ્યાર્થી પાસ થયા એની સંભાવના શોધ. तो घटना ना परिणाम 40 भाग्या कुल 50. मानी लो कि आने घटना ए लो तो आ पूरक घटना, अने आने घटना ए लो तो आ कहेवाय पूरक घटना. पास थया एनी संभावना, नपास थया एनी संभावना, एनो सरवाळो करो, जवाब एक ज आवे. चलो छेद सरखो छे 50, तो लसा आवे 50 અને અંશમાં 10 વત્તા 40. 40 વત્તા 10 50 ભાગ્યા 50 જે ઉડી ગયા આવી ગયો જવાબ. એટલે કે કહેવા શું માંગે છે? કોઈ પણ ઘટનાની સંભાવના હોય અને એની પૂરક ઘટનાની સંભાવના હોય, બંનેનો સરવાળો હંમેશા એક જ. ચલો આ જ નિયમ સંકેતમાં પૂછે, હેતુલક્ષીમાં સંકેતમાં પૂછે કે કોઈ પણ ઘટના એ માટે ઘટના એની સંભાવના અને પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો કેટલો થાય? તો જવાબ આ બંને હેતુલક્ષી એક જ છે. આ શબ્દમાં લખ્યું છે, આ સંકેતમાં, પણ વસ્તુ એક જ છે. માની લો કે પરીક્ષામાં આંકડાકીય મૂલ્ય સાથે આ હેતુલક્ષી પૂછી શકે. કોઈ પણ ઘટના એ માટે જો ઘટના એની સંભાવના 0.43 હોય તો પૂરક ઘટનાની સંભાવના કેટલી હોય શોધ. આ સૂત્ર છે જેમાં આંકડાકીય કિંમત આપણે મૂકીશું તો જે શોધવું છે એ મળી જશે.
જો આપણી પાસે કેવું સૂત્ર છે, કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવના એનો સરવાળો હંમેશા એક. ચલો પી એ એની કિંમત આપેલી છે 0.43, તો પી એ ની કિંમત 0.43 પ્લસ પી એ બાર ઇક્વલ ટુ 1. ઘટના એ ની સંભાવના આપેલી છે તો એની કિંમત આપણે મૂકી દીધી. બસ જે શોધવું છે એને કરતા બનાવો. 0.43 બરાબર ની બીજી બાજુ માઇનસ થશે. આ કિંમત બરાબર ની બીજી બાજુ જશે તો માઇનસ થશે. એક લખો કે 1.00 લખો, બધું એક જ છે. અહીં પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીં પોઈન્ટ પછી બે જીરો મૂકે જેથી સાદુરૂપ સરળ રહે. બસ બંનેની બાદબાકી કરો, 0.57 થાય જે આપણો જવાબ બનશે. આ રીતે 1.0 અને 0.43 પોઈન્ટના નીચે પોઈન્ટ આવે એ રીતે મૂકો ને બાદબાકી સાદી રીતે જ કરો. અહીં 10 આવશે, અહીં 9 આવશે, અહીં 0 આવશે. 10માંથી 3 ગયા, 9માંથી 4 ગયા અને 0માંથી 0 ગયા. 0.57. કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટના એની સંભાવનાનો સરવાળો હંમેશા એક જ થાય. હજુ આપણે સમજી રહ્યા છીએ અપૂર્ણાંક કિંમત લઈને.